થાય કે મારો માલધારી સમાજ મળ્યો છે એટલે એના માટે કંઈક નવું મારે લઈ જવું જોઈએ એટલે હા નવું ગીત અને ખાસ ભરવાડ સમાજનું એક મેં લખ્યું છે પહેલી વાર અને એ મારે સંભળાવું પણ એનું ગીત ગાવ એની પહેલાં આપણી લાકડીવાળીનું ગીત ગાઈને તો વધારે રૂડું લાગે એટલે આઈનો એક ભાવ ગાઈને પછી એ ગીત મારે ગાવું છે એટલા માટે કે હે થાબલીવાળી અનપાસી તો જોત જોરાલી લાકડીવાળી અરે લાકડી વાળી અને માર્યા ના જોત જો રાણી લાજ ની રાખણ હારો યાની આ ભીડ ની પીઠળ ધાબળી વાળી અરે ધાબળી વાળી અને જોત જો રાણી લાજ ની રાખણ હારો યાની આ ભીડ ની
આજે આપને કહું, કારણ કે જે રા માંડલિક ના નાય જે પાણી થી ગંગાજળ થી ઈ પાણી થી કોક ને નવરાવે તેનો કોઠ મટી જાય તો ઈ ઈ કઈ ઈ પવિત્ર ન હોય એવું બને કોઈ દી રાજપૂત? પણ જેમ ભગવાન રામે માં કઈ કઈ ને કીધું તું કે વનવાસ દે માં, મારે રાક્ષસો ને મારવા જવું છે અને જંગલ માં રહેતા બધાનું ભલું કરવા જવું અને તારે ભૂંડે પોરવાની છે, એમ કદાચ માંડલિક ને ભૂંડે પોરવા માટે કદાચ માંડલિક તૈયાર થયો હશે. અને આ ઘોડો ફેરવો ભાઈઓ, એક વાર ઘોડો ફેર્યો કે માં ઘોડો ફેરવે છે કે ઈ બાજુ મુહૂર્ત છે, બીજી બાજુ ઘોડો ફેરવો ને આમ ત્રીજી વાર ફેર્યો. ભાઈ મીણબાઈ કીધું, આય ના ગઈ આ રા માંડલિક ફરતો છે કે રા નસે ફરતો, રાનો તી ફરતો છે. અને એને દામોદ કુંડમાં ભવનાથમાં નરસિંહ મહેતા જ્યારે હામો મળ્યો
ત્યારે નરસિંહ મહેતાએ એટલું કીધું તો આઈ નાગઈને કે માં માંડલિકને માર મારાથી મરતો નથી, હવે જૂનો પછાડી હે નાગઈ હર જોગની. અને કદાચ ઘટના બની છે તો માં જે છે એ ત્રુઠી જીયા દીકરા અને રૂઠી લિયા રાજ. ત્રુઠે તો દીકરા દઈ દે અને રૂઠે તો ભૂકા કાઢી નાખે એવી જોગમાં. એટલે આ શેલી કડીમાં મેં કીધું છે. અરે રાજ પીઠણ નો તું તો રાજ ભરોસો ત્રુઠતા ને બદલો હોયા નહીં. નાનકડી મને યાદ આવી એટલે પછી મારે ત્યાં નવું ગીત લખીને આવ્યો છું ને એ ખાસ મારે સમજાવવું છે માલધારીઓને આજે. પણ હું આપને કહી દઉં કે આઈની જેને માં ઉપર વિશ્વાસ છે, જેને જોગમાયા ઉપર વિશ્વાસ છે ને, એને નિયાલ કરી દીધા છે એ વાત પાકી છે. અને આપણે બધા ભરો એટલે આપણને શું ઘટે છે બોલો. હા ભલે હવે થોડું કઈ વધારે ગરદી થઈ ગઈ એવું લાગે છે. થોડાક એવું હોય વધારે થતું હોય બે જાય આપણે આપણું જ છે આમાં કઈ બીજું તો છે ને. હા એટલે પાછળ ઉપાય એમને થોડુંક દેખાય આ તો આપણું છે ને એટલા માટે. તો હવે હું એક કામ કરું, હું આ નવું ગીત હવે લઈ લઉં પછી આગે આગે ગોરખ જાગે. પણ મારે આજ તમને સંભળાવવું છે અને હું લખીને લઈ આવ્યો છું આ ગીત. શબ્દો ઉપર ધ્યાન દઈજો તમને મજા આવશે. ખાસ માલધારીઓ માટે મેં પહેલી વાર લખ્યું છે. ભરવાડ સમાજ માટે કારણ કેવા છે ભોળા માલધારીઓ